नमस्कार, राम राम, केम छो बधा? मजा में? जय द्वारकाधीश। तो सवारना वाग्या छे 8 अने मांडवी में आटा मारीए छीए अताणामां। तो हजी तो हाले हूँ से नहीं, अर्धी कलाक कलाक जो हूँ चारवी अने पछी करियो चालो, काले बाकी जीतु न्यांथी। हालो तो वागी गया छे 9:15 અને હવે કરીએ ચાલુ સનેડો। હવે હાલ છીએ કે ગારો ઓછો પડી ગયો છે અને પછી ગારો ગારો કીધા રાખ્યું તો પાછો વરસાદ આવી જાય। તો ચાલો કરીએ ચાલુ મંડી આકવા। અહીંથી ના માગતું જવાનું છે, કાલ બાકી રાખ્યું હતું ત્યાંથી। હાલો તો આ બાજુ આવ્યો હતો, એક ઉથલ મારી છે, ગારો હજી નડે છે, ટાયરમાં બધે ખભા ભરાઈ જાય છે ઉમળો જતા। તો આમાં પાછું મેળાવી દઈ ઓલી 65 માંડવીમાં, તો એટલું આખી લઈ તો ત્યાં પાછું વળી વરાપ જેવું થઈ જાય, તો પછી આખી થોડોક ચડકો બેડકો નીકળે। તો ચાલો ત્યાં સુધી હું હાકી। હાલો તો જિંકી માંડવીમાં કર્યું છે ચાલો, અને આમાં બહુ ગારો નડતો નથી, તો અસલનું હાલે છે। જિંકા જિંકા દાઢામાં સુથા વીટા છે અને પછી હાકીએ છીએ, હાલે છે જોવો। તો ચાલો મંડી હાંકવા, અને આ હાકે પછી પાછી અમે ટ્રાય કર્યું તો તા કંઈક ગારો સુકાઈ જાય અને પછી હાલી જઈએ। હાલો તો પાછી મહિની હતી બધી હાકી નાખી છે, હેઠા સુધી ફુગાડી દીધો અને હવે પાછો વાસે ચાલુ કરી એ મહિનીમાં। હવે એમાં ગારો નહીં નડે તો મંડી હાંકવા હવે એમાં, અને વાગ્યા છે 12:30 તો ઘડીક હાંકી 1 સુધી, પછી બપોરા કરીને પછી પાછો ચાલુ કર્યું। તો હવે આ શું થાય પાછા આપણે કાઢી લઈએ તાણે, અને પાછો બીજી વખત રાખવાનું થાય ત્યારે બાંધી લેવું। આમાં તો હજી પહેલી જ વખત રાખવાનું છે એટલે સુથા કાઢી લઈ બે હે સારું, બધા દાટામાં બાંધતા હતા, ફળ દાટી ગઈ બધું ખાલામાં હોય એટલે તો હું હાકી નાખ્યું હે। અને હવે આ માંડવી માખવાનું હોય મોટી માંડવી, સુથા કાઢી લઈ પછી કરીએ ચાલુ। હાલો તો ચાલુ કર્યું છે મોટી માંડવીમાં, અને હવે અસલનું હાલે છે, બહુ ગારો નથી નડતો હવે, તો ચાલો મંડી હાંકવા હવે। સીધો સાં છે કાંઈ કાં હાંકવા મંડીએ ઉકેલ દે છે, ત્યાં રાયરું જાય છે ઉથલની 8 આયરું થાય, તો પલ્લો કાપી જાવ ઘડીક વાર હાંકી તો ત્યાં। હાલો તો બપોરા કરવા ગયા હતા, પછી પાછા આવ્યા નહોતા, રેડું આવી ગયું હતું જેવું તેવું, તો પછી ચાલુ કર્યો નથી સનેડો, તો હજી એવું એવું છે ગારા જેવું એવું છે। તો હવે આજ તો મેળ આવીએ નહીં સનેડો આંકવાનો, પાછા જાઓ આમથી રેડા ઉપડે જ છે। અને જો આંબાલી એવા છે અહીં ઘણા બધા થળ જડી ગયા આસપરે, તો ચાલો જઈ ઓલો એક વાયો તો ત્યાં બીજા બધા વાવી દઈ, 4-5 છે, તો ઓલો એક વાયો તો વાં ખૂણે ત્યાં વાવી દઈ પાછા આ નહીં, તો ચાલો જઈ વાવતા આવી। હાલો તો આપણે 5 આંબા જીડા છે આવા છે બધા, અને આ એકનું તરીક થળિયું તૂટેલું છે તો એને વાવી દેવું ઉગે કે જી થાય
બાકી બધીના થડિયા તો કમ્પ્લીટ જ છે, તો ચાલો પાસે પાસ વાવતા આવી. હાલો તો તે દી અહીંયા એક આંબો આવ્યો હતો, તો એમાં 7 પાંદડા હતા અને આ 3 પાંદડા ઝીંકા ઝીંકા નીકળ્યા હે નવા, તો એ હવે કમ્પ્લીટ છોટી ગયો હે. અને હવે આ 5 આંબા હે એને આ પારા પર વાવવાના હે, તો આમાં ખાડા કરીને વાવી દઈ. તો ચાલો મંડિયા વાવવા. હાલો તો ખાડા થઈ ગયા હે, પાસે પાંચ ખાડા કરી નાખ્યા હે, તો હવે આંબા વાવી દઈ પાસે પાંચ. આ બધીને વાવી દઈ, પારા ઉપર આહિર થઈ ગયા હે અને એક આંબો વાવેલો હતો 6 થઈ ગયા હે. તો ચાલો મંડિયા વાવવા. પાંચ થળ હે તો વાવી દઈ, હાઈડમાંથી 5 જીડા હતા તો હજી. હાલો તો વવાઈ ગયા હે પાસે 5 આંબા. આ હાવ સેલે રાખ્યો હે, એમાં થોડુંક થળ તૂટેલું હતું, ચાલો તો સોટી જાય તો ભલે ને કરીને પછી પાછો વાવવા થાય બીજો. અને થોડા થોડા ખાડા રાખ્યા હે પાણી ભરાય એટલે પીએ. હજી આમાં હાટીકડા ખોડવા હે ઝીંગા ઝીંગા પવનના હસ બસે નહીં આવે અને પછી પાણી પાઈ. તો ચાલો હાટીકડા કાપીને ખોડી દઈ શું બાવેડાના. તો ચાલો બધીમાં ખોડી દઈએ હાટીકડા. આવી રીતનું રહી જાય એટલે પછી પવનનો ફગ ફગે નહીં એટલે સોટી જાય ગાય ગા. હાલો તો કમ્પ્લીટ વવાઈ ગયા હે અને પાણી પાઈ દીધું હે બધીને. બધા આંબાઓને પાઈ દીધું હે પાણી અને હાટકડા ખોડી દીધા હે પવનના હસ બસે નહીં, તો પાણી અહીંયા જતું દાંડવીમાં ભર્યું છે જોવો. હાલો તો આંબા વાવી પાઈ દીધું હે અને એક આંબો ની આવતો સની આયર બની જેવું મહેલું જાય છે. હજી ખાડીમાંથી જડીએ ત્યારે પાછા વાવી આવ્યું, તો એમાં ગોટલા બધું પીડ્યું હોય તો આઈ કરી હે આંબાવની અને આગી વારી કટકી હાથ. તો કાલનો બ્લોગ જોજો, કાલે આપણે આમાં સરેડો આંબા થયા હે. તો ચાલો આજનો બ્લોગ આપણે આવેલો હતો કરીએ અને હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.